बापू अर्धी राइट है। अरे वरदान जी आपडी राधी भरजा सुखी छे के दुख ना आसुडे रडी रही छे। अरे बापू तमारा जेवा राजा होय मारा जेवो प्रधान होय आपडी राजा के कार्य करते होय बापू। अरे बराबर छे वरदान जी राजनी रेली हेवी सोके फेरा करवाना छे કે મારી રજા સિવાય રાજ ની અંદર સકલું પણ ન ફરકવું જોઈએ। તમારી રજા સિવાય સકલું આવવું ન જોઈએ। હા એ બરોબર આ મારા જાણીતા હોય તો આવવા દઉં કે પૂછું હું ખાલી તા તો દોરા કાઢે હે બાપુ મારા કાકા માં અંગત હોય તો આવવા દઉં એમ કહું છું તો કઈ ન આવવા દઉં પૂછું ન થાય પણ પૂછવાનું નહીં મારે તો કાઈ ને નો પૂછવું હોય તો પ્રધાનજી તમને ડેલીએ સોકી ફેરા કરવાના કીધા છે તો તમે ડેલીએ સોકી ફેરા કરો કાઈ વાંધો નહીં તમે આરામ કરો અને ઓલી કો લડી નહીં જતા એનું ધ્યાન રાખજો બાપુ। બોલો પ્રધાનજી। હાલતા હાલતા ઘનશ્યામ નગર ના ખૂણે પહોંચી ગયા હી જઈને રાજમાં તપાસ કરો શું રાજમાં કોણ હાજર છે જાઓ પૂછતા હું છે કોઈ રાજમાં વયત ને કોણ છો પ્રધાનજી કેનો પાટણ થી ભેરવસી તમારા બાપુ ને મળવા માંગે છે બાપુ નો મગજ ઠેકાણે ન હોય અટાણે મગજ છે થોડો કેવો છે મેં તો કીધું ખાલી ખોખો હોય છે ના ના છે એમ તો પણ આમ હું એટલે એક નોરો મૂકીને હુતા હોય જાઓ તમે તમારા બાપુ ને જઈને કયો કે પાટણ થી ભેરવસી અંદર આવવાની રજા માંગે છે કેતા હોય તાવી અંદર આ તો નેન્ય ઉભરે છે અને તું કોણ છો હું ગોર્ધન બાપા નો ગોત્રો ભાઈ એમને એને ન ખબર પડે પણ અમારે ક્યાં કપા વીણવા દેવાનો છે એને ખબર ન હોય બધી પ્રધાનજી એને પહેર્યું જ મેં પહેર્યું બધું મારા મામાના દીકરા ભાઈ એટલે સોનગઢના છબલાનું રાજ છે માટે વ્યવસ્થિત વાત કરો પ્રધાનજીને કહો કે સોનગઢના યુવરાજને છબલાને કહે કે તેમના મામાનો દીકરો ભાઈ એટલે કે પાટણ પતિ ભેરવસી આજ તારા રાજ્યની અંદર આવ્યો છે જાઓ જાને કેને તારા બાપુને પાટણ પતિ ભેરવસી એનો મામાનો દીકરો થાય છે ઠેક હગા છો થઈ ઠેક કાઈ વાંધો નહીં તારા બાપુ મારા બાપુ હું થાય ઈ મામા દીકરાના ભાઈ છે મામા દીકરાને નહીં મામા ફઈના ભાઈ થાય એટલા બધા ન જોતો હો રૂપિયા દિયો ને બાઈટિંગ લઈ લે જતો હમણાં ખોલું બાપુ। અરે બોલો પ્રધાનજી નિરાયતે બોલો તો સાંભળતો હોય હું એમ તો એટલે આપણી ડેલીએ મહેમાન આવ્યા છે। અરે પ્રધાનજી જે હોય તે તપાસ કરો એમ કે છે પાટણપતિ ભેરવસી અંદર આવવાની રજા માંગે તમે કહેતા હોય તો આવવા દો ને ત્યાંથી ત્યાંથી જવા દો। અરે પ્રધાનજી જો પાટણ થી ભેરવસી હોય તો એને રાજમાં ખુશી ખુશી આવવા દો ખુરશી લઈને આવવા દો તમે કીધું એમ મેં કીધું આલે પણ તમે હરવા હરવા હસકાઈ જાય આઠ બાવડું હસકાઈ જાય મને કામ બસ હવે પણ એટલે ખુરશી નું ન કહું પણ તમે કીધું એમ તમે કીધું શું કહું। અરે પ્રધાનજી જો પાટણપતિ ભેરોસી હોય તો એને રાજમાં ખુશી ખુશી લઈને આવો કઈ વાંધો ને બાપુ પ્રધાનજી હા પાટણ થી ને જ આવો છો ને તો બાપુ એ કીધું ખુશી ખુશી વી આવો બાપુ હાલ આવો કીધું હા રાજી ખુશી થી જવાનું કીધું આપને લઈને રાજી ખુશી થી છે ના માન માં છે એમ નહી
આજ મારા મામાના દીકરા ભાઈના રાજ્યમાં આવવા માટે તારી રજા લેવી પડે એમ. અમારા બાપુને રજા ન લેવી પડે. ઠેક પ્રધાનજી, તમારે એમને માલતો છે રેઠે પાય. નહીં પ્રધાનજી, અરે સોનગઢના છબલા, અરે બોલ પાટણપતિ ભેરો છે, આજ તારા રાજ્ય ની અંદર આવવા માટે તારા પ્રધાન ની રજા હોય લેવી પડે એમને. અરે ને વીરા, એવી વાત નથી વીરા. અરે સોનગઢના યુવરાજ, આજ કાલ સવારે તારું રાજ તિલક થયું, છતાં પાટણ પતિ ભેરોસી ને તે બોલાવ્યો નથી. માટે ભાઈ કઈ થઈ નથી આવવા દીધી બાપુ. આજ સોનગઢના યુવરાજ, આજ મને એમ થયું કે લાવ આજ મારા ભાઈના મામાના દીકરા ભાઈ એટલે કે સોનગઢના છબલાના રાજ્યમાં જાઉં અને આજ મહેમાન ગતિ માણવી છે. માટે આજ પાટણપતિ ભેરોસી તારા રાજ્યની અંદર મહેમાન ગતિ માણવા આવ્યો છે. અરે ભલે આવ્યો વીરા, લે વીરા, આજ મારો જન્મદિવસ છે તો રાજ્યની અંદર મીઠા કસુંબા કરો. અરે સોનગઢના યુવરાજ છબલા, આપણે બંને ભાઈ તો રાજપૂત કહેવાય. માટે રાજપૂતમાં કેસર કસુંબા હોય અને સાથો સાથ ગાને વાલી પણ હોય, માટે કેસર કસુંબાની વ્યવસ્થા કરાવો. અરે પ્રધાનજી, કેસર કસુંબાની તૈયારી કરો અને રાજપતિ ગાને વાલીને બોલાવો. આજે કઈ વાંધો નહીં. અને કેક નું કેવું છે? આ તો જન્મદિવસની વાત છે, મને પુરાનો જન્મદિવસ હતો એની કેક નો બાપુએ કેક નો માંગ્યો. કઈ વાંધો નહીં, અમે રોડવી લેવું એમ કીધું. હું એમ નહીં, હા બાપુએ કીધું કેસર કસુંબાનું ક્યું મગવો હો, એ તો હાજર રહી છે, એ આવશે સીઝન પ્રમાણે લેજો. પ્રધાનજી, શેની વાત કરી રહ્યા છો? આપણે ઓલી શેની પ્રધાનજી? ઓલી ઓલી જે વાત હોય વિગતવાર વાત કરો બાપુ. ગસ કેસર કસુંબાની પ્રધાનજી, સીઝન પ્રમાણે ભાઈ લાલ પાછું પડે. હા પ્રધાનજી, સત્ય વાત છે. માટે પ્રધાનજી, તમને જે યોગ્ય લાગે તે વીરા પ્રધાન ને કહી દો, કેસર કસુંબાની વ્યવસ્થા કરાવે. જાવ કરી નાખો. હાલો તમારા રાજમાં આવ્યા છે ભાઈ, એમ કઈ બસ લુખે લુખા નહીં. એટલે તમારે કયું હાલ છે? આપણે તો ન હોય તો ભૂખમાં દેશી હોત હાલે. અરે પ્રધાનજી, ચાર વાતો રહ્યો તારથી થવા મૂકી. બાપુ બોલો. પ્રધાનજી, આ તો લાલ છે, પાલટી સ્પેશિયલ જેવું દેખાય છે. પ્રધાનજી, આપણે તો મ્યુઝિક મેમેન્ટ ની વાત થઈ હતી. આપણે મહેમાન ગતિ માણવા આવ્યા છીએ પ્રધાનજી. હોય એમાં રોડવી, જે હોય તે ચલાવી લ્યો. કઈ વાંધો નહીં, લાજર માં આ હતું એટલે પછી. પ્રધાનજી, રાજમાંથી ગાનેવાળી ની વ્યવસ્થા કરાવો. આની વ્યવસ્થા મારી એમાં ભૂલી ગયો, બોલાવો બાપુ. હાલ નિત્યાન કીધું તું હોત દઈ જાતે.
અત્યારે આ રાજ ની અંદર ગાને વાલી ને આ શું કામ પડ્યા છે? ઓરો ભરવો તારો. કેટલીક જણીઓ આવી છું એ અમે ત્રણ બેનો છે. એ તારી બા નો આવ્યા? ના ના, હવે અમે દીકરીઓ થઈ ગયું પછી મારી માં નું શું કામ છે? અરે તારી માં નો કુકરો, કુકરો નો કેવાય, મુજરો કેવાય. હા, ઈ અમારા બાપુ રાજમાં રાજ કરતા ને તારી બા ની જુવાની. તારી બા ખૂબ રાજમાં આવ્યા અને ખૂબ તારી બાએ બાપુ નું પોતું ફેરવું. પોતું નો કેવાય? એટલે આમ રાજમાં એમ તો કામે કરતા, દેખરેખ રાખતા. એ આને મારો ધંધો તા છે મુજરા કરવાનો. તય બટા તું હાવ આવડી કેવી લાગતી? તારા નાક માં સેડા લબડતા. સેડા નોતા, નથરી પેટતી. તું તો મારી દીકરી લાયક કાઠું કરી ગઈ છો. હા, ખાધે પીધે લોટકી લાગે. ઠીક, તો હું કહું બાપુ આવ્યા છે ને, અમારે ત્યાં મહેમાન આવ્યા છે. આજ બાપુ નું છે ને બોલું? શું છે? આજ બાપુ આવ્યા હતા, તિથિ ઉજવવાની છે. અરે તિથિ નહી, બાપુ નો બર્થડે છે. બર્થડે છે? હા, એટલે બાપુ ના મામા નો દીકરો ભાઈ આવ્યો છે રાજમાં મહેમાન ગતિ માણવા. લેવા મુદ્રા જવા દો, કે ને મજા આવી જાય, અમને મજા આવી જાય. હાય રે, પછી તમને કઈક ગોઠવશું. એ તો હું તને શું કહું? હાથ રેવા દે, ખંભે હાથ નો મૂક, મને ધણાનાટી ઉપડી જાય. એવું થાય? થઈ, હું તને શું કહું છું, અમે મુજરા તો કરવી. હા, પણ મુજરા પૂરા થાય. હા, પછી તમારા મહારાજાને કહેવાનું કે ગાને વાલીઓના મુજરા પૂરા થઈ ગયા તો હવે એને ઇનામ આપી દો. તો ઉભી રહી, મારા બાપુને પૂછવું પડે. ઈ તો પેલા પૂછતા, પેલા સોખવટ હારી. અને ઓલી છોડી કેમ સીધી રાજમાં કરી ગઈ છે ન્યા? કેમ ડાયરેક્ટ કોન્ટેક્ટ કેમ કરે બોલાવવા? મેં એ થોડુંક જાણીતી છે. હે? જાણીતી છે. જાણીતી એટલે ના ગામની છે? ના ના, અમે તો હજી પહેલી વાર આવ્યું છે, પણ એ કરક મુજરા કરવા આવતી રાજ. આમણી આમણી વે સીધી રહોળામાં કરી દેશે. મને તમારા મહેમાન ઓળખે છે. એ તમારા મહેમાન આવ્યા છે ને? હા, ઈ ગામ હાહરી હશે. ઠીક, ન્યા હતી? હા, તે ન્યા ઈ રાજમાં. કેમ આયા છે? હે? અટણ કેમ આયા છે? આટો આવી છે, ભીમ 11 કરવા આવી હતી. એને આટો છે? હે? એ મરી ગયા, આટો મારવા આવી હતી એમ. ઠીક, આટો દેવા આવી છો. હા, ઠીક, કાઈ વાંધો નહીં, પૂછી દો બાપુને. બાપુ, હે બાપુ. અરે બોલો વરદારજી. બાપુ ગાને વાલી કે છે કે બધું પતી જાય પછી દેહો ને એમ ઇનામ આઈ કે પછી જો બાકી નહીં રાખે એમ કે હે. પણ બાકી નહીં રાખે એમ કે પછી મારા ખંભે આવે સીધું. અરે વરદારજી, ગાને વાલી ને ઇનામ તો આપવાનું જ હોય. આજે એમ પૂછવા આવ્યો તો તર બે દાઈપી. બસ બસ બસ, વાંધો નહીં વાંધો નહીં, દઈ દેહો ને. કઈ વાંધો નહીં, ભૈયા જો. એ બટા બટા નો કેવાય? બેન કેતો જા. બેન મારે તને કેમ કે મારી જીભે નો ઉપડે. તો દીદી કે ના, ઈ જરાય નહીં. હો તો માફ કરો, ઈ મારી જીભમાં નો આવે જરાય. આમ જુઓ, બાપુ એ કીધું આમ તમારો કાર્યક્રમ પૂરો થાય ને એટલે ઈનામ તમને ચડી જાહે. ચડી જાહે? હા, ઈનામ લીધા વગર જાઉં નહીં. પછી તો રોકાઈ જાજો, બીજું શું, બપોરા કરીને વિયા જાયજો. નહીં જાય. હાલ હાલ હાલ.